માના ભાઈ ચીનમાના ઘરે આજે લગ્ન પ્રસંગ છે. માના ભાઈ પુત્ર અલીત છે અને તેના દીકરાના લગ્ન પ્રસંગમાં તમે જે લોકો જોઈ રહ્યા છો તે હિન્દુ ધર્મની દરેક જ્ઞાતિના તો છે, પણ સાથે સાથે મુસ્લિમ બિરાદરો પણ આ લગ્નમાં જોડાયા છે અને રોજા ચાલતા હોવા છતાં ઉલ્લાસભેર લગ્નમાં મહાલી રહ્યા છે. અહીં દરેક જ્ઞાતિના વરઘોડા ગામમાં આખામાં ફરે છે. વીરપુર ગામમાં આઝાદી બાદથી આજ દિન સુધી જ્ઞાતિ કે કોમ આધારિત કોઈ વિખવાદ થયા નથી. માના ભાઈ પોતે ભલે હિન્દુ છે, પણ તેમના દીકરાના લગ્નનો જમણવાર મુસ્લિમ બિરાદરના ઘરે યોજાયેલો અને તેમાં પણ ગામના દરેક જ્ઞાતિના લોકોએ એક જ લાઇનમાં બેસીને સમૂહ ભોજન લીધું હતું. વીરપુર ગામની આજ તો વિશેષતા છે, અહીં નથી જ્ઞાતિના વાડા કે નથી ધર્મની કોઈ દિવાલો, અહીં છે તો માત્ર ભાઈચારો અને ભાતૃભાવના. ત્યારે ગુજરાત સહિત ભારતના લોકોએ પણ આ નાનકડા ગામ પાસેથી મોટી પ્રેરણા લેવી જોઈએ એવું નથી લાગતું. આજે અમારે દલિત સમાજના એક પરિવારમાં એક બાબાનું લગ્ન પ્રસંગ છે અને આ લગ્ન પ્રસંગમાં તમામ જ્ઞાતિના લોકો અને ભૂતકાળમાં પણ અમારા ગામમાં તમામ જ્ઞાતિના લોકો સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય એકબીજા સાથે મળીને એકબીજાને મદદરૂપ થઈ અને સાથે મળીને ઉજવીએ છીએ. આ જે ઘટનાઓ બની એક દુઃખદ ઘટનાઓ છે. અમારા ગામમાં તો ભૂતકાળમાં પણ આવી બની નથી, કોઈને આવો વિચાર પણ આવ્યો નથી અને વર્ષોની પરંપરા મુજબ ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગ હોય, દેવી પૂજક સમાજમાં હોય, અનુસૂચિત જાતિ વિસ્તારમાં હોય કે મોમિન સમાજમાં હોય, તો બધા સાથે મળીને એટલે આવી અમારા ગામમાં તમને કાકું આજે બની રહી છે ઘટના. દુઃખની સાથે અમને એક હાસ્યાસ્પદ પણ લાગે છે, પણ આ બધું કરવા પાછળનું કારણ શું, એનો ફાયદો શું? વરઘોડામાં પણ સાથે, જમણવારમાં સાથે, અમુક રીત રિવાજો હોય તો પણ અમુક જગ્યાએ સાથે મળીને આનું પાર પાડવાનું. ખાસ તો આજે દલિત સમાજનું આજે વરઘોડો હતો અને મુસ્લિમ સમાજ પણ જોડાતી બાબતે શું કહે છે? અમને કોઈ નવાઈ ના લાગતી, કેમ કે અમારી વર્ષો જૂની પરંપરાગત ચાલતું આવ્યું છે અને અમે એકતાથી જીવ્યા છે, એટલે અમારા ગામમાં ન કોમવાદ, ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, બસ એક ભારત મજબૂત ભારત, અમારી ગામની એકતા અને અખંડિતતા મજબૂત કરવાના પ્રયાસ રૂપે એક મિની ભારતનું નિર્માણ પણ થયેલું છે. જેમાં માણાભાઈ રોમાભાઈ મારા છોકરાનું મેરેજ હોવાથી આજે વરઘોડું હતું તો દરેક કુંભની માણસ હાજર રહ્યા અને જમરવાળો પણ જોડે રહીને કરવાના છે અને આજ સુધી અમારું વીરપુર ગામમાં દરેક પ્રસંગે કોઈ પણનો પ્રસંગ હોય દરેક જાતનો તો એકબીજાને હળી મળીને અમે જોડે રહીને ખાઈએ છીએ. અમારે જમરવાળું હોય પણ એકબીજા સાથે જોડીને રહીએ છીએ. દર ફર અમારે લગ્ન હોય, મારા ઘેર હોય કે બીજાના ઘેર હોય, દર ફર અમારે હિન્દુ મુસ્લિમ તો દરબાર હોય કે ગમે તે હોય તો જાય પેલા હોય તો પણ અમે એકસાથે તો જમીએ છીએ. મુસલમાનના ઘેર તો જમાડવા તો પણ અમને જોડી રહીને જમાડીશું. દલિતના ઘેરે જોડે રહીને, ક્ષત્રિયના ઘેરે જોડે રહીને બધું. અમારા ગામમાં મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ કે દલિત સમાજ એકબીજાના પ્રસંગમાં એકબીજાને સહભાગી થવા જાય છે. વરઘોડો હોય કે કોઈ પણ હોય તો હરેક નાતના લોકો એકબીજાના પ્રસંગમાં જાય છે. ને અમારા ગામમાં કોઈ એવું ઊંચ નીચનો બનાવ બનતો નથી ને અમારા ગામમાં બધા સહકારથી રહે છે એકબીજાના મદદરૂપ થઈને. આજે જે દલિત ના ઘરમાં લગ્ન છે એના લગ્નમાં મોમિન સમાજ, ક્ષત્રિય સમાજ, બીજા કોઈ સમાજના લોકો બધા હળીમળીને અહીંયા પ્રસંગમાં આવે છે ને એનો પ્રસંગ ધામધૂમથી સચવાય ને આરામથી રહે એના માટે આવેલા છે જમણવારમાં. ચૌહાણ બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.